નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો આ પ્રશ્નોનો જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે પાંચમાંથી તમારા કેટલા જવાબો સાચા છે અને તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે પાંચમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો છે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોને બે હજાર અઢારના દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો તાજેતરમાં જ અમિતાભ બચ્ચનને બે હજાર અઢારના દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એટલે કે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે મિત્રો ઇમેજમાં તમે જોઈ શકશો આ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ હવે મિત્રો આપણે વધારે આને ચર્ચા કરીશું તો મિલેનિયમના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે બે હજાર અઢારનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો છે મિત્રો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો તો તમને ખ્યાલ હશે કે જ્યારે તેમને આ એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે પણ આપણે આની ચર્ચા કરી છે અને ત્યારબાદ ઘણી બધી વાર પણ આની આપણે ચર્ચા કરી ચૂક્યા છે પરંતુ અત્યારે તેઓને આ એવોર્ડ આપી દેવામાં આવ્યો છે હવે વાત કરીએ અમિતાભ બચ્ચનજીની તો તેમને ઓગણીસો ચોર્યાસીમાં પદ્મશ્રી બે હજાર એકમાં પદ્મભૂષણ અને બે હજાર પંદરમાં પદ્મ વિભૂષણ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે હવે આ એવોર્ડ છે તે કોને આપવામાં આવે છે તો ભારતીય સિનેમાના વિકાસ અને વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપવાવાળાને આપવામાં આવે છે એવોર્ડમાં શું હોય છે તો સોનાનું કમળ અને દસ લાખ રૂપિયા આપવામાં આવે છે અને ભારતનો સિનેમા જગતનો સૌથી મોટામાં મોટો આ પુરસ્કાર છે જેની શરૂઆત થઈ હતી ઓગણીસો ઓગણસિત્તેરથી પરીક્ષામાં એવું પૂછાય છે કે પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો તો કોને આપવામાં આવ્યો હતો દેવિકા રાણીને અને બે હજાર સત્તરનો જો પૂછાય તો તે કોને આપવામાં આવ્યો હતો વિનોદ ખન્નાને મિત્રો એક બાબત અહીંયા યાદ રાખજો કે આ જે એવોર્ડ છે તે બે હજાર અઢારનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે યાદ રાખજો બે હજાર ઓગણીસનો નથી પરીક્ષામાં ભૂલ ના કરતા હવે આપણે થોડું જીકે અને થોડું રિવિઝન જોઈ લઈએ મિત્રો તો તાજેતરમાં જ આપણા ભારતીય એક્ટર નવાજુદ્દીન સિદ્દકી છે જેઓને તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો તેઓને વેલ્સ ખાતે યોજાયેલ કાર્ડિફ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન ડ્રેગન એવોર્ડ આપવામાં આવ્યો હતો એની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ તે ઉપરાંત રજનીકાંતજી અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો તો તાજેતરમાં જ પચાસમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં રજનીકાંતને ગોલ્ડન જ્યુબલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ પણ તમારે યાદ રાખવાનું છે તો આ સવાલ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તાજેતરમાં જ બે હજાર અઢારનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ અમિતાભ બચ્ચનજીને આપવામાં આવ્યો છે યાદ રાખજો મિત્રો પરીક્ષામાં આવનારી પરીક્ષા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો બીજો સવાલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા માટેનો કે તાજેતરમાં જીટીયુના વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તાજેતરમાં જ જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નવીન નવીનચંદ્ર શેઠ છે તેઓની નિમણૂક કરવામાં આવી છે એટલે કે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે તમે ઇમેજમાં જોઈ શકશો આ છે ડૉક્ટર નવીનચંદ્ર શેઠ હવે આપણે વાત કરીએ તો જીટીયુ દ્વારા વાઇસ ચાન્સલર તરીકે ડૉક્ટર નવીચંદ્ર શેઠને ત્રણ વર્ષ માટે યાદ રાખજો ત્રણ વર્ષ માટે અને આ તેમની બીજી ટર્મ છે તેમના માટે તેઓને નિમણૂક કરવામાં આવી છે તેઓ પીએચડી અને એમ ફાર્મની ડિગ્રી ધરાવે છે અને સાડત્રીસ વર્ષથી વધુ વર્ષની તેઓ શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે અને અગાઉ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ડિપાર્ટમેન્ટના એચ રહી ચૂક્યા છે એચ એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ આ ઉપરાંત બે હજાર ચૌદમાં તેઓ જીપીએસસીના મેમ્બર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે વાત છે જે મિત્રો જીટીયુની તો જીટીયુની વાત થાય તો જીટીયુનું પૂર્ણ નામ મેં તમને પહેલાં જ કહી દીધું ગુતરા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સ્થાપના થઈ હતી બે હજાર સાતમાં મિત્રો એ ચાન્સેલરનું નામ ઓપી કોહલી લખ્યું છે હવે આના પરથી તમને અંદાજો આવશે કે અત્યારે તેના ચાન્સેલર કોણ છે તો જે પણ યુનિવર્સિટી હોય તેના ચાન્સેલર ત્યાંના રાજ્યપાલ હોય આપણા હાલના રાજ્યપાલ કોણ છે જે મિત્રોને ખબર હોય તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ચલો હું તમને જણાવી દઉં છું આચાર્ય દેવવ્રત વાઇસ ચાન્સેલર કોણ છે નવીન શેઠ જેની આપણે વાત કરીએ છીએ હવે આપણે મિત્રો થોડું જીકે અને થોડું રિવિઝન જોઈ લઈએ તો ગુજરાતીમાં વિખ્યાત હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરને તેમનું પુસ્તક હતું મોજમાં રેવું તેના માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય એકાદમી એવોર્ડ આપવામાં આવશે તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે રતિલાલ બોરીસાગર આ ઉપરાંત ખલીલ ધેન તજવી છે ખલીલ ધન તેજવી તેઓને બે હજાર ઓગણીસનો નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવ્યો છે તમે ઇમેજમાં જોઈ શકો છો તો આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જાહેર થયેલ ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં ભારત કયા નંબરે રહ્યું છે તો તાજેતરમાં જાહેર થયેલ ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સમાં ભારત સુડતાલીસમાં નંબરે રહ્યું છે ઓપ્શન બી છે તે સાચો જવાબ છે તમે અહીં ઇમેજમાં જોઈ શકશો તો ભારત છે તે સુડતાલીસમાં નંબરે રહ્યું છે પ્રથમ નંબર પર કોણ છે હંગેરી રહ્યું છે હવે આ જે ઇન્ડેક્સ છે તે કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો નાઇટ ફ્રેન્ક ઇન્ડિયા રિસર્ચ આ એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ છે જેણે તાજેતરમાં જ આ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે હવે તેણે જણાવ્યું છે કે ઘરની કિંમતમાં જે વૃદ્ધિ થાય તેના મામલામાં સુડતાલીસમાં નંબરે રહ્યું છે ભારત પ્રથમ નંબરે શું રહ્યું છે હંગેરી છે જો મિત્રો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો તો તમને ખ્યાલ હશે આપણે થોડા સમય અગાઉ ચર્ચા કરી હતી જેન્ડર ગેપ ઇન્ડેક્સની જેમાં ભારત એકસો બાર બારમા નંબરે હતું અને આઇસલેન્ડ છે તે પ્રથમ નંબરે હતું આ ઉપરાંત બીજો પણ એક ઇન્ડેક્સ હતો ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ જેમાં ભારત પાંચમા નંબરે હતું અને પ્રથમ નંબર પર જાપાન હતું આ પણ તમારે યાદ રાખવાનું છે અહીંયા આપણે રિવિઝન કરી લીધું છે મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરીને મને સપોર્ટ કરજો અને આજના વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ છે તેના પરથી તમને એક સાથે મળી રહેશે તો આજેને આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં એન ઇફટી સુવિધા આપવાવાળી પ્રથમ પેમેન્ટ બેંક કઈ બની છે તો તાજેતરમાં જ ભારતમાં એનઇ સુવિધા આપવાવાળી પ્રથમ પેમેન્ટ બેંક બની છે તેનું નામ છે એરટેલ પેમેન્ટ બેંક એટલે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે મિત્રો એરટેલ પેમેન્ટ બેન્ક છે તેણે NFT સુવિધા હવે ચાલુ કરી દીધી છે અને આવું કરવાવાળી તે ભારતની પ્રથમ બેન્ક બની ગઈ છે એનઇએફટી શું હોય છે તો એક બેન્કમાંથી બીજી બેંકમાં તેમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે તેમાં કોઈ લિમિટ હોતી નથી થી લઈને તમે વધારે પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને તમને ખ્યાલ હશે કે તાજેતરમાં આરબીઆઈએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે એન ઇએફટી અને આરટીજીએસને લાગતા બધા ચાર્જિસ દૂર કરી દીધા છે આ ઉપરાંત એન ઇએફટી ટ્રાન્ઝેક્શનની જે સમય મર્યાદા હતી તે પહેલાં લિમિટેડ હતી પરંતુ સોળ ડિસેમ્બરથી તે ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે કે ચોવીસ કલાકની કરી દીધી છે હવે વાત કરીએ આપણે એરટેલ પેમેન્ટ બેન્કની તો એરટેલ પેમેન્ટ બેન્ક છે તે ભારતની પ્રથમ પેમેન્ટ બેંક છે એ પણ યાદ રાખવાનું છે પ્રથમ બેંક હો તો પણ એરટેલ પેમેન્ટ બેંક અને પ્રથમ ભારતની પેમેન્ટ બેન્કો તો પણ તે એરટેલ પેમેન્ટ બેંક જ છે હેડક્વાર્ટર છે તેનું નવી દિલ્હીમાં સ્થાપના થઈ હતી બે હજાર સોળમાં સીઈઓ છે અનુબત્રા બિસ્વાસ અને આ પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન આની કઈ છે તો ભારતી એરટેલ એરટેલ કંપની છે જે ભારતી એરટેલ તે આની પેરેન્ટ કંપની છે અહીંયા બે ટર્મ હતી એનઈએફી અને આરટીજીએસ તેના ફૂલ ફોર્મ લખેલા છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એનઈએફટી અને આર નું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ ટીજીએસ આરટીજીએસમાં શું હોય છે કે તમારે મિનિમમ બે લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા પડે છે માં તો તમે એક રૂપિયાથી ચાલુ કરી શકો છો તો આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સવાલ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી પરીક્ષા માટેનો કે કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશીપ બે હજાર બાવીસનું આયોજન આપણા ભારત દેશમાં કરવામાં આવશે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે હવે આપણે મિત્રો વાત કરીએ તો બે હજાર બાવીસના જે કોમનવેલ્થ ગેમ છે તેનું આયોજન તો ઇંગ્લેન્ડના બર્મિંગમમાં થશે પરંતુ કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન ભારતમાં કરવામાં આવશે જો આપણે તેના વિશે ડિટેલમાં જોઈએ તો તમને જણાવું કે બે હજાર બાવીસના જે કોમનવેલ્થ ગેમ હતા તેમાંથી જે શૂટિંગ હોય છે તે શૂટિંગનું બાકાત કરવામાં આવ્યું હતું પરંતુ ભારતે તેનો વિરોધ કર્યો કેમ કે ભારતને સૌથી વધારે મેડલ શૂટિંગમાંથી મળે છે અને ત્યારબાદ કોમનવેલ્થ શૂટિંગ આયોજન ભારતમાં રાખવામાં આવ્યું છે છે અલગથી તો તે તમારે યાદ રાખવાનું હવે મિત્રો જોઈએ આપણે ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્ય સરકારે બે હજાર વીસના વર્ષને સુશાસન સંકલ્પ વર્ષ તરીકે મનાવવાની ઘોષણા કરી છે તો તાજેતરમાં જ હરિયાણાના હરિયાણાની સરકાર છે એટલે કે હરિયાણાના જે સીએમ છે મનોહરલાલ ખટ્ટર જેઓને તમે અહીં ઈમેજમાં જોઈ શકો છો તેઓએ સુશાસન દિવસ હતો ત્યારે એટલે કે પચીસમી ડિસેમ્બરના રોજ તેઓએ એવું ઘોષણા કરી હતી કે બે હજાર વીસના વર્ષને તેઓ સંકલ્પ સુશાસન વર્ગ તરીકે મનાવશે તે તમારે યાદ રાખવાનું છે હવે મિત્રો તમને ખ્યાલ હશે આપણે એક બે દિવસ પહેલાં ચર્ચા કરી હતી કે સુશાસન સૂચકાંક આવ્યો હતો એ સૂચકાંકમાં પ્રથમ નંબરે કયું રાજ્ય હતું તમિલનાડુ હતું ગુજરાત કેટલામાં નંબરે હતું છઠ્ઠા નંબરે હતું તો તે તમારે યાદ રાખવાનું છે ત્યારબાદનો આપણે હા મિત્રો અહીંયા વસ્તુ હતી કે હરિયાણાની વાત કરીએ આપણે હા તો હરિયાણાની વાત કરીએ તો હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ અને યાદ રાખજો પંજાબનું કેપિટલ પણ ચંદીગઢ છે હરિયાણા અને પંજાબ બંનેનું કેપિટલ એક જ છે ચંદીગઢ તેના ગવર્નર કોણ છે સત્યદેવ નારાયણ આર્ય અને તમને સીએમ તો મેં પહેલાં જ કહી દીધું મનોહરલાલ ખટ્ટર છે સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોને ઓ દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ડૉક્ટર સંતોષજી હોનાવર છે તેઓને એ એઓ દ્વારા લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ એ એનું આખું નામ શું છે અમેરિકન એકેડેમી ઓફ ઓફમોલોજી હવે એના વિશે આપણે વાત કરીએ તો આ જે ડોક્ટર સંતોષજી હોનાવર છે તેઓ આંખના રોગોના વિશેષજ્ઞ છે અને તેઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદનો સવાલ છે સરકાર ક્યાં સુધીમાં ભારતમાં બધા ગામડાઓને ફ્રી વાઈફાઈ સેવાથી જોડશે તો માર્ચ બે હજાર વીસ સુધીમાં આપણા સરકાર છે તે ભારતના બધા ગામડાઓને ફ્રી વાઈફાઈથી જોડશે આવું કોણે જણાવ્યું છે તો રવિશંકર પ્રસાદ કોણ છે તેઓ આપણા કોમ્યુનિકેશન એન્ડ આઈટી મિનિસ્ટર છે તેઓ એવું જણાવ્યું છે કે ભારતને ઇન્ટરનેટના એટલે કે ભારત નેટ છે તેના માધ્યમથી યાદ રાખજો કોના માધ્યમથી ભારત નેટના માધ્યમથી બધા ગામડાઓને ફ્રી વાયફાઈ સેવા પૂરી કરવામાં આવે છે માર્ચ બે હજાર વીસનો તેનો લક્ષ્યાંક છે ચોથો સવાલ છે કે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કોને મોસ્ટ ફેમસ ટીનેજર ઇન ધ વર્લ્ડ તરીકે જાહેર કરવામાં આવે છે તો કોને જાહેર કરવામાં આવે છે મલાલાલા યુસુફ જય અહીંયા તમે ઇમેજમાં તેઓને જોઈ શકો છો તો તાજેતરમાં જ મલાયા યુસુફ જય છે તેઓ ક્યાંના છે પહેલાં તો તેઓ પાકિસ્તાનના છે અને બાવીસ વર્ષના છે અને તેઓ એક એજ્યુકેશનલ એક્ટિવિટીઝ છે તેમને મલાલા ફંડ હેઠળ છોકરીઓને શિક્ષિત આપવાનું કામ કરી રહ્યા છે અને વિશ્વના સૌથી નાની વયે તેઓ નોબલ પ્રાઇઝ વિજેતા છે યાદ રાખજો પરીક્ષામાં આ સવાલ પૂછાઈ ગયો છે ને પૂછાતો રહે છે કે વિશ્વમાં સૌથી નાની વયના નોબલ પ્રાઇઝ વિજેતા કોણ છે મલાલાલા યુસુફ જય બે હજાર ચૌદમાં તેઓને સત્તર વર્ષની ઉંમરે શાંતિનો નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત બે હજાર સત્તરમાં પણ તેઓને યુનાઇટેડ નેશનનો મેસેન્જર ઓફ પીસ એવોર્ડ આપવામાં આવ્યો હતો એ તમારે યાદ રાખવાનું છે વાત થઈ છે આપણે પાકિસ્તાનની પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ અને તેના પીએમ છે ઇમરાન ખાન આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે મિત્રો જોઈએ આપણે આગામીની પરીક્ષામાં પૂછાય ગયેલ પ્રશ્નો વિડીયોની શરૂઆતમાં મેં તમને પ્રશ્નો જણાવ્યા હતા હવે તેના જવાબો તમને જણાવી દઉં છું અને જે મિત્રો એ વખતે પ્રશ્નો જવાબ ના આપ્યા હોય તો અત્યારે મેં ઓપ્શન આપ્યા છે ઓપ્શન પરથી તમારે જવાબ આપવા હોય તો વિડીયોને પોસ્ટ કરીને તમે જવાબ આપી લો પ્રથમ સવાલ છે કે ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે બધાને આવા જવાબ આવડો જોઈએ આર્યભટ્ટને સેકન્ડ સવાલ છે ભારતમાં પહેલું નિર્મિત ભારત માતા મંદિર કયા સ્થળે આવેલ છે તો વારાણસીમાં આવેલી છે વારાણસી ક્યાં આવેલી છે યુપીમાં યુપીના ગવર્નર કોણ છે આનંદીબેન પટેલ છે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને તેના સીએમ કોણ છે યોગી આદિત્યનાથ છે થર્ડ સવાલ છે છોડમાં થતી વૃદ્ધિ માપવા માટે નીચે પૈકી કયું સાધન ઉપયોગમાં લેવાય છે તો કેસ્કોગ્રાફ છે તેનાથી છોડમાં થતી વૃદ્ધિ માપી શકાય છે છોડની જે વૃદ્ધિ હોય ને તે કેસ્કોગ્રાફથી માપી શકાય છે ચોથો સવાલ છે દેશમાં નાણાકીય નીતિઓ કોણ ઘડે છે તો દેશમાં નાણાકીય નીતિઓ છે તે આરબીઆઈ ઘડે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે જે મિત્રોને રિઝર્વ બેન્ક વિશે ડિટેલ ખ્યાલ હોય ને મિત્રો તો મારા જો ડેલી કરંટ કરંટ્યુ જોતાશું તો તમને ખ્યાલ હશે આપણે ઘણી બધી વાર આની ચર્ચા કરી ચૂક્યા છીએ જ્યારે પણ આરબીઆઈનું નામ આવે ત્યારે આપણે એની ફૂલ ડિટેલમાં ચર્ચા કરીએ છીએ જે મિત્રોને જે પણ આવડતું હોય આરબીઆઈ વિશે તેની સ્થાપના તેના હાલના ગવર્નર પ્રથમ ગવર્નર પ્રથમ ભારતીય ગવર્નર પ્રથમ બ્રિટિશ ગવર્નર જે પણ તમને આવડતું હોય તે તમે કોમેન્ટ બોક્સમાં લખજો બીજા મિત્રોને પણ આનો ખ્યાલ આવે પાંચમો સવાલ છે ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા પિતા તરીકે કોણ વિખ્યાત છે તો રણછોડલાલ ગીરધાદાસ છે તેઓ ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા પિતા તરીકે વિખ્યાત છે મિત્રો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહ્યું હોય તો અત્યારે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ આપણે મિત્રો ગઈકાલે પૂછેલા સવાલો જવાબો પ્રથમ સવાલ છે કે ભારતમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે તો ઉત્તર પ્રદેશમાં સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં જાહેર થયેલ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં પ્રથમ નંબરે કયું રાજ્ય છે હમણાં જ આપણે જણાવ્યું તમિલનાડુ છે હવે જોઈએ આપણે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ઇટ રાઇટ મેલો મેલાનું ઉદઘાટન કોણા દ્વારા કરવામાં આવ્યું છે જે મિત્રોને જાબ આવડે ને તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે સેકન્ડ સવાલ છે કે ભારત પાસેથી કયો દેશ પોલિયો માર્કરની આયાત કરશે તો જે મિત્રોને જાબ આવડતો હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે